નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે વરિયાળી પાકમાં ધરુને કઈ રીતે બીજ પટ આપી શકીએ તેના માટેની એક પ્રેક્ટિકલ વિડીયો જોઈશું આપ દરેક ખેડૂતભાઈઓ આ જુઓ જેથી તમને ખ્યાલ આપે કે આપણે ધરુને એ રીતે પટ આપવાથી ફૂગનાશક રોગો સામે આપણે ટકી શકાય છે તો અહીંયા તમે જુઓ કે ધરુને પટ આપવા માટે એક તો આવા ટબની જરૂર હોય છે ત્યાર પછી આ છે ટ્રાયકોડરમાં વેડી પાવડર ટ્રાયકોડરમાં વેડી પાવર આપણે પચાસથી સો ગ્રામ જેવો લેવાનો એક ટબમાં ત્યાર પછી એ પાવડર આ ટ્રાયકોડરમાં વેડી પાવડરને લાકડીથી હલાઈ દો આ પાવડર એટલા માટે જરૂરી છે કે આપણે જેથી દરૂ લાવ્યા છીએ એ દરૂમાં જમીનજન્ય રોગો પણ હશે ફૂગજન્ય રોગો હશે તો જમીનજન્ય જે રોગો ખરા એને નાશ કરવા માટે આપણે જો એને ધરુને ટ્રીટમેન્ટ આપી અને આપણા ખેતરમાં જો રોપણી કરવામાં આવશે તો આપણે એને સહેલાઈથી રોકી શકીશું જો આ લાવ્યા ધરૂ વરિયાળીનો તો વરિયાળીના જે ધરુ ખરા એના જે મૂળ ખરા એ આપણે આમાં જેમ પાણીમાં પલળી રહે એ રીતના એને પલાળવાના આ રીતે એટલે બધા જે ધરુખરા આ પાત્ર નાનું છે એમ તમે જેટલું ધરુ તમારે જોઈતો હોય પલળી શકે એટલું પાત્ર આપણે આમાં લઈ શકીએ જેમાં સહેલાઈથી પાણીમાં બધા જેના મુરાળિયા ખરા એ પલળી જાય આ રીતે ધરું જે ફૂગનાશક જંતુનાશક પાવડર ખરો એના જો થી આ જે તમે જોઈ શકો છો એ મુરાળાને કવચ થઈ જશે ટ્રાયકોડરમાં વેડેનું અને એ જમીનમાં જ્યારે પણ આપણે ચોપણી કરીશું આ રીતે તો એ સમયે એમાં બહારથી આપણે જે જમીનમાં જે ખેડૂતે ધરું તૈયાર કર્યું છે એ ધરુમાં ઘણી વખતે ફૂગનાશક રોગો હોય તો આપણા ખેતરમાં જ્યારે ધરું લાવીએ તો આવી ટ્રાઈકોડરમાં વેડી જે ફૂગનાશક જૈવિક દવા છે જેનો તમે ઉપયોગ ધરુ તરીકે પટ આપવા માટે કરો અને પછી જો વાવણી કરવામાં આવે તો તમે ફૂગનાશક રોગ સામે લગડી શકો છો અને છેક સુધી એને ફૂગને રોગ લાગતો નથી તો આની આપણે ફેર રોપણી આપણે કરીએ એ પણ હું તમને બતાવું તો આમ જેમ જેમ જરૂર હોય આમાંથી તમે ધરું લઈ અને ફેર રોપણી આપણે કરી શકીએ છીએ ખાસ કરીને આ તમે કોઈ પણ પાકમાં બીજના બીજને પણ પટ આપી શકાય અને ફૂગનાશક કોઈ પણ ધરું હોય તો ધરુંને પણ તમે આવી રીતે પટ આપી શકો છો આ રીતે જમીનમાં નખવાથી જો જમીનજન્ય જો કોઈ ફૂગ હશે તો એના સામે પણ આપણે લડી શકીશું અને બહારથી પણ કોઈ ફૂગ આવી છે તો એના બેક્ટેરિયાથી એ ફૂગ પણ મરી જશે આ તમે કોઈ પણ પાક હોય ટામેટી હોય મરચી હોય તમાકુ હોય જે પાકમાં ફૂગનાશકનો તમને લાગતું હોય કે આમાં ફૂગ વધારે આવી રહી છે તો દરેક પાકમાં તમે આ રીતના જો ધરું વાવીને અને એને રોપણી કરવામાં આવશે તો ઓછા ખર્ચે આપણે ફૂગનાશકનો સામે આપણે લડી શકીશું આ વાવાની તૈયારી કરી રહ્યા છે ખેતરમાં અને આખું ખેતર આ રીતે જેમ જેમ પટ આપીને અને ચોપણી કરવાની છે ખેડૂતભાઈઓ ખાસ આ રીતે આપણે ધરુને પટ આપીને જો આપણે વાવવામાં આવશે તો સારામાં સારું તમે ઉત્પાદન મેળવી શકો અને ફૂક સામે ટકી શકો છો ખાસ બીજું કે તમે બીજને પણ પટ આપી શકો જે બીજને પણ પટ આપવાથી બીજ સામે પણ આ જ રીતે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ આભાર ખેડૂતભાઈઓ આ વિડીયો બીજા ખેડૂતભાઈઓને મોકલો જેથી એ ખેડૂતો પણ આનો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે